તો બોલિંગ ફર્સ્ટ ફ્લોરે છે તો અને આગ ગ્રાઉન્ડ ફ્લોરે લાગી હતી ત્યાં વૂડના પ્લેન્ક્સને ઉભ્યું હતું તો આગ જી ત્યાં લાગી અને અમે બોલિંગ કરતા હતા તો પછી ત્યાં લેડીઝને બધા રાડો પાડતા હતા આગ લાગી તો ત્યાંનો સ્ટાફ અમને ઇમરજન્સી એક્ઝિટના ગેટે લઈ ગયો તો બનાવો એમ બન્યું કે એ ગેટની નીચે જ આગ લાગી હતી તો એ ગેટમાંથી પણ ફ્લેમ્સ નીકળતી હતી તો ત્યાં કોર્નર હતું તો મને એક થિંકિંગ આવ્યું કે આ પતરું છે તો એમાં મેં પાટા મારીને પતરું તોડી નાખ્યું તો એમાં વીસ ત્રીસ જણા હતા તો ત્યાં પહેલાં ત્રણ ચાર જણાને મેં જવા દીધા પછી મારો કઝિન છે નાનો છે એટલે મારે એમને પહેલાં પ્રાયોરિટી આપવી પડે મેં એને કીધું કે આથી આપણે નીકળો ગમે એમ કરીને ફર્સ્ટ ફ્લોર છે જમ્પ કરવો નીચે પહોંચી જતો ગમે એમ કરીને તો એને જમ્પ કરી દીધું અને હું નીકળતો હતો એના પછી બે જણા ગયા પછી હું નીકળો મારા ભાઈ પછી તો મારા નીકળવા પહેલાં મારો શ્વાસ આખો પૂરો થઈ ગયો હતો અને પછી મેં જમ્પ કરી દીધો અને ત્યાં એક ટીઆરપીનો સ્ટાફ ઊભો હતો કે લોકો કોઈ આવે તો એટલે અમે વીસ ત્રીસ જણા હતા ને એમાંથી સમથિંગ અમે પહેલાં ત્રણ ચાર ગયા પછી મારો ભાઈ ગયો પછી બે ગયા અને પછી હું ગયો

ત્યાં બોલિંગમાં બધા ટીનેજર્સ હતા મોસ્ટલી બધા બેઠા હતા ત્યાં ફેમિલીમાં બહુ ઓછા લોકો હતા ત્યાં ફેમે ફેમિલી ફેમિલીમાં લોકો મેં જોયા હતા રાઈટ સાઈડ ટ્રેમ્પોલિન પાર્કમાં જે આખું રબરનું બનેલું હોય છે ત્યાં ફેમિલીમાં હતા લેડીઝ હતા નાના છોકરા હતા ત્યાં બાળકો કેટલા હશે ને આખી ઘટના જે બની એ પહેલા માળ પર બની હતી બીજા માળ પર આગ જે છે કેટલી પ્રસરી ત્યારે તમે ત્યાંથી બહાર નીકળી શકીએ કે અમે જ્યારે બોલિંગ રમતા હતા ત્યારે કોઈ ખ્યાલ નહોતો આગ લાગી છે અને ત્યારે લેડીઝને બધા રાળો પાડતા હતા કે આગ લાગી છે એમ તો અમને ખબર પડી કે નીચે કન્સ્ટ્રક્શન ચાલે છે તો ત્યાં વૂડના પ્લેન્ક્સ પડ્યા છે તો એમાં આગ લાગી એટલે એમાં આગ લાગી એટલે જે એન્ટ્રીને એક્ઝિટનો ગેટ હતો એ ગ્લાસનો હતો એટલે એની રબર ટ્યુબ્સ હોય એ ટેમ્પરેચર ઇન્ક્રીઝના લીધે મેલ્ટ થઈને ચોટી ગઈ તો એ દરવાજો ખુલ્લે એમ નહોતો આપણી સાથે દક્ષ તેમનું પણ કહેવું છે તેઓ આ અંદર હતા અને તેમના દ્વારા જે છે તે આઠથી પાંચ લોકોને પણ બચાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે દક્ષ જે છે તેઓ ત્યાં ગેમ રમી રહ્યા હતા અને ગેમ રમ્યામાં આજે પહેલાં માળે બોલિંગ કરી રહ્યા હતા અને બોલિંગ કરવા સમયે તેઓ જે છે તે આગ લાગવાની જે ઘટના જે છે તે પોતે જોઈ હતી ને પોતે પતરા તોડીને બહાર નીકળ્યા હતા અને તેમની સાથે તેમનો દસ વર્ષનો નાનો ભાઈ પણ હતો તેમને પણ તેમણે બચાવ્યા છે અને કૂદકા મારીને પોતાના જીવ બચાવ્યા હોય તેવા દ્રશ્યો જે છે તે દક્ષ પોતાની જે આખી વાત જે છે તે ન્યૂઝ સાથે કરી છે કે કેવી રીતે આખી ઘટના બની હતી ત્યાં જે આગ એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં જ લાગી હતી તેટલા માટે જ લોકો જે છે ત્યાંથી નીકળી નથી શક્યા હાલ દક્ષ જે છે તેમની સાથે વાત કરી તેમના પણ શ્વાસ પૂરા થઈ ગયા હતા અને કૂદકો મારીને તેમને બચાવવામાં આવ્યા છે એટલે આ જ પ્રકારની ઘટનામાં કેટલાક લોકો ત્યાં બચી ગયા છે તેમની સાથે સદસ્યો ન્યૂઝ વાત કરવાના પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આ પ્રિતિ જે છે તેવું કહી રહી છે કે પોતાના પરિવારો પોતાના સ્વજનો જે મિસિંગ જે છે તેમને લઈને હજુ પણ તેઓ તેમના સ્વજનોને શોધી રહ્યા છે